આજના લેક્ચર ની અંદર એનસીઆરટી ક્લાસ 10 ચેપ્ટર 8 ત્રિકોણમિતિ નો પરિચય, જેની અંદર કોટિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તરો ને લગતા કેટલાક સૂત્રો તથા તે સૂત્રોને આધારિત કેટલાક એક્ઝામ્પલ આજે જોઈશું. તો કોટિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તરો જોતા પહેલા આપણને ખ્યાલ હોવો જોઈએ કે કયા ખૂણાઓને કોટિકોણ કહેવાય. કોટિકોણ તો સૌ પ્રથમ કોટિકોણોની વ્યાખ્યા આપણે જોઈએ તો જે બે ખૂણા ના માપનો સરવાળો 180 ડિગ્રી કોટિકોણની વાત છે, એટલે જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 ડિગ્રી થાય તે બે ખૂણાઓ એકબીજાના કોટિકોણો કહે છે. જે વસ્તુ આપણે પ્રાઇમરી બેઝની અંદર શીખી ગયા છીએ કે કોઈ પણ બે ખૂણા આપણને આપેલા હોય, જેમ કે એક 30 ડિગ્રી નો ખૂણો હોય અને બીજો 60 ડિગ્રી નો, અથવા તો એક 45 નો હોય તો બીજો 45 નો, એક 20 નો હોય તો બીજો 70 નો, એક 50 નો હોય તો બીજો 40 નો, મતલબ જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 ડિગ્રી થતો હોય તે બે ખૂણાઓને એકબીજાના કોટિકોણો કહે છે. આજના ટોપિક ની અંદર આપણે કોટિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તરો, ત્રિકોણમિતિય ગુણોત્તરો મતલબ સાઈન કોસ ટેન કોટ સેક કોસેક જોવાના છીએ. તો ચલો કોટિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તરોને જોઈએ. એ પહેલા અગાઉના લેક્ચરોની અંદર આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરોના કેટલાક વિશિષ્ટ ખૂણાઓ માટેનું ટેબલ મૂલ્ય શોધવા માટે આપણે જોઈ ચૂક્યા છીએ. તો એ ટેબલની અંદર રહેલા કેટલાક ખૂણાઓને આપણે યાદ કરીએ, જેવો કે 30 ડિગ્રીનો ખૂણો, 45 ડિગ્રીનો ખૂણો અને 60 ડિગ્રીનો ખૂણો. તો આ ત્રણ ખૂણાઓની વાત કરીએ, ત્રિકોણમિતિય ગુણોત્તરો, ત્રિગુણોત્તરો સાઈન કોસ ટેન કોટ સેક અને કોસેક. ચલો તો અહીં આગળ આપણે જોઈએ તો 30 ડિગ્રીનો ખૂણો, 30 ડિગ્રીનો ખૂણો અને 60 ડિગ્રીનો ખૂણો, આ બંને ખૂણાઓની વાત કરીએ તો બંને ખૂણાઓના માપનો સરવાળો કેટલો 90 ડિગ્રી છે. મતલબ આ બંને ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહીએ છીએ. સાથે સાથે આપણે ગયા લેક્ચરમાં એવું પણ શીખી ગયા કે સાઈન 30 ડિગ્રીનું મૂલ્ય 1/2 થાય, તો સામે કોસ 60 ડિગ્રીનું મૂલ્ય 1/2 થાય છે. તો એકબીજાના કોટિકોણ હોય તેવા ખૂણા માટે ત્રિકોણમિતિય ગુણોત્તરોના મૂલ્યો સમાન થાય તો તે બે ત્રિકોણમિતિય ગુણોત્તરોને કોટિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તરો કહે છે. પહેલી વ્યાખ્યામાં આપણે કહીશું કે જે બે ત્રિકોણમિતિય ગુણોત્તરો ના ખૂણાઓના માપનો સરવાળો 90 ડિગ્રી થતો તો તે બે વિધેયોના મૂલ્ય સમાન થાય છે, જેને એકબીજાના કોટિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તરો કહે છે. મતલબ કે જે બે ત્રિકોણમિતિય ગુણોત્તરોના ખૂણાઓના માપનો સરવાળો, એટલે કે દાખલા તરીકે આપણે જોઈએ તો અહીં સાઈન અને કોસની વાત કરીએ તો સાઈન અને કોસમાં
साइन माटे 30 डिग्री लईए अने कोस माटे 60 डिग्री लईए तो एमना खूणाओना मापनो सरवाळो 90 डिग्री थाय छे। अने जो 90 डिग्री थतो होय तो ते बे विधेयोना मूल्यो समान थाय छे। એટલે કે આપણે જોઈએ તો અહીંયા પણ એનું મૂલ્ય 1/2 છે sin 30 ડિગ્રી નું અને અહીંયા cos 60 ડિગ્રી નું મૂલ્ય પણ સમાન છે એટલે કે 1/2 છે અને સમાન હોય તો આ બંને એટલે કે sin અને cos એ એકબીજાના કોટિકોણના ત્રિકોણમિતિય વિધેયો કહેવાય કે જેના આધારે આપણે કહી શકીએ કે sin 90 ડિગ્રી - થીટા इज इक्वल टू कॉस थीटा था अने तेवी ज रीते कॉस 90 डिग्री माइनस थीटा तो साइन थीटा थशे। आज रीते आपणे वात टेन अने कॉट नी पण करी शकीए छे अने ए ज रीते आपणे सेक अने कोसेक नी पण वात करी शकीए छे। चलो पहेला जोईए साइन। साइन साइन नुं मूल्य याद करो तो गया लेक्चर मां आपणे जोई गया √3/2 तो साइन 60 डिग्री नो मूल्य √3/2 हो तो कॉस 30 डिग्री नो मूल्य √3/2 થશે। साइन 45 નું મૂલ્ય 1/√2 હોય તો કોસ 45 નું મૂલ્ય પણ 1/√2 થશે। આ જ રીતે tan અને cot ની વાત કરીએ તો tan 30 ડિગ્રી નું મૂલ્ય યાદ કરો તો tan માં ઉપર કોણ sin 30 ડિગ્રી અને sin 30 ડિગ્રી નું મૂલ્ય 1/√2 એટલે કે ઉપર √3 નથી તો नीचे √3 હશે એટલે 1/√3 હવે tan 30 ડિગ્રી નું મૂલ્ય 1/√3 હોય તો cot sin નું મૂલ્ય 1/√3 થશે। તેવી જ રીતે tan 60 ડિગ્રી નું મૂલ્ય યાદ કરીએ તો અંશમાં કોણ હોય તો sin 60 ડિગ્રી અને sin 60 ડિગ્રી નું મૂલ્ય √3/2 મતલબ ઉપર √3 હોય તો tan 60 ડિગ્રી નું મૂલ્ય થશે 1/√3। એ જ રીતે cot 30 નું મૂલ્ય થશે 1/√3। tan એટલે sin / cos તો tan 45 નું મૂલ્ય sin અને cos નો ગુણોત્તર લેવામાં આવે કેટલું થશે 1 તો cot 45 નું મૂલ્ય પણ કેટલું થશે 1। એનો મતલબ કે એના પર બે સૂત્રો આપણે યાદ રાખી શકીએ કે tan 90 ડિગ્રી - થીટા = cot થીટા અને cot 90 डिग्री माइनस थीटा इज इक्वल टू tan थीटा। चलो आज रीते sec અને cosec પણ એકબીજાના કોટિકોણ કોટિવિધેયો કહેવાય કે કોટિ ગુણોત્તરો કહેવાય। ચલ sec 30 ડિગ્રી ની વાત કરીએ તો sec એ cos નું વ્યસ્ત છે મતલબ cos 30 ડિગ્રી નું મૂલ્ય √3/2 તો sec 30 ડિગ્રી નું મૂલ્ય થશે તેનું વ્યસ્ત 2/√3 तो cosec 60 डिग्री નું મૂલ્ય થશે 2/√3। આ જ રીતે sec sin ની વાત કરીએ તો cos sin નું મૂલ્ય 1/2 તો એનું વ્યસ્ત 2 થશે તો cosec 30 ડિગ્રી નું મૂલ્ય પણ 2 થશે। sec 45 એ sec એ cos નું વ્યસ્ત હોવાથી cos 45 1/√2 હોય તો sec 45 કેટલું થશે √2 તો cosec 45 પણ √2 થશે। તો એના આધારે આપણે sec 90 डिग्री माइनस थीटा इज इक्वल टू cosec थीटा अरे cosec 90 डिग्री माइनस थीटा इज इक्वल टू sec थीटा। तो આ રીતે આપણે કોટિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તર ને એના મૂલ્યો સાથે સમજી શકીએ। હવે आज ये सूत्र आपने जोया कि sin 90 माइनस थीटा इज इक्वल टू cos थीटा cos 90 माइनस थीटा इज इक्वल टू sin थीटा tan 90 माइनस थीटा इज इक्वल टू cot थीटा cot 90 माइनस थीटा इज इक्वल टू tan थीटा sec 90 माइनस थीटा इज इक्वल टू cosec थीटा અને cosec 90 माइनस थीटा इज इक्वल टू sec थीटा। तो આ સૂત્રના આધારે કેટલાક પ્રશ્નો एग्जाम માં પૂછાતા હોય છે તો જોઈએ કેટલાક પ્રશ્નો કેવા પ્રશ્ન એક્ઝામ માં પૂછાઈ શકે। તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો tan 50 ડિગ્રી / tan 40 ડિગ્રી નું મૂલ્ય શોધો। ચલો
आओ प्रश्न आपने पूछा मावे कि टेन पचास डिग्री अपॉन टेन चालीस डिग्री नो मूल्य शोधो। तो अगाउना लेक्चरों के अंदर आपने जी टेबल जी चुके हैं ना आधार आपने त्या एवं खूनाव आपके लाता ने जिना आधार आपने ना मूल्यों चौकस याद रखे लाता अने मुक्की सकता था परंतु अबे पचास डिग्री चालीस डिग्री जी आपना पुस्तक ने अंदर ना विशिष्ट खूनाव न थी ते सिवाय ना खूनाव थे तो ए बंदे खूनाव विषय नो रिलेशन आपने जो पड़े अब ए रिलेशन पचास ने चालीस वच्चे नो रिलेशन सॉरी यही टेन ने कोट हो जी कोट चालीस डिग्री तो पचास डिग्री यानी चालीस डिग्री वच्चे नो रिलेशन जो आ मावे तो बंदे नो सर्वाधिक करता मालूम पड़े કે બંનેનો સરવાળો 90 ડિગ્રી થાય એનો મતલબ કે 50 ડિગ્રી અને 40 ડિગ્રી એક બીજાના કોટી કોણ છે અને જ્યારે કોટી કોણ હોય ત્યારે ત્રિકોણમિતીય ગુણોત્તરોમાં એક ત્રિકોણમિતીય ગુણોત્તર એમનો એમ રાખવાનો થશે અને બીજા ત્રિકોણમિતીય ગુણોત્તરોને આ સૂત્રના આધારે આપણે ટ્રાન્સફર કરી શકીએ એટલે કે કોટ 40 ડિગ્રી હવે કોટ 40 ડિગ્રી અહીંયા આપણે જોઈએ તો અહીં 40 ડિગ્રી એને આપણે સામા લઈ જોઉં તો અંશમાં 10 છે તો 10 માં લઈ લઈશું તો મતલબ 10 લેવામાં આવે તો સામે 90 માઈનસ થીટા મતલબ થીટા કેટલા થાય 50 ડિગ્રી તો કેટલા થશે 90 માઈનસ સોરી 40 ડિગ્રી તો માઈનસ 40 ડિગ્રી કોટમાં જો કોટ અહીંયા 40 મૂકવામાં આવે તો અહીંયા 40 મૂકો આપણે ઓકે તો 10 50 ડિગ્રી એમના એ छेदमा 10 m ना है 90 माइनस 40 तो कितना થશે 50 डिग्री अंशમાં જોઈએ તો 10 50 डिग्री छेदમાં જોઈએ તો 10 50 डिग्री અંશ અને છેદ સમાન હોવાથી કેન્સલ થશે એટલે એનું મૂલ્ય આવશે 1 તો એ અંશ અને છેદના આધારે તો એવો જ પ્રશ્ન આપણે ગુણાકારમાં ભી પૂછી શકે કે 10 50 डिग्री અને બાજુમાં 10 40 डिग्री આપે નો મૂલ્ય શોધો તો આપણે એક જ મેથડ થી કામ કરીશું કે અહીં આપેલ ખૂણાઓ તરફ ધ્યાન દઈએ તો એ ટેબલ માંના ખૂણા નથી મતલબ વિશિષ્ટ ખૂણાઓ નથી તે સિવાયના ખૂણાઓ છે તો એમની વચ્ચેનો રિલેશન ચેક કરો તો 50 + 40 એટલે 90 થશે 90 થાય તો એકબીજાના કોટી કોણ થાય તો કોટી કોણના ત્રિકોણમિતીય ગુણોત્તરોના જે નિત્ય સમોષ મતલબ સૂત્રો છે એના આધારે આપણે ચાલીશું તો એના આધારે એક ત્રિકોણમિતીય ગુણોત્તર એમના એમ રાખીશું 10 50 ડિગ્રી જ્યારે બાકીનો જે 10 40 ડિગ્રી અને 10 40 ડિગ્રી અહીંયા 40 વિચારો તો એ 40 મૂકો મતલબ એ 10 ને આપણે કોટમાં ટ્રાન્સફર કરીએ તો કોટ 90 માઈનસ કેટલા લખાશે 40 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 10 50 ડિગ્રી એમના એમ કોટ એમના એમ 90 માઈનસ 40 કરવામાં આવે તો કેટલા ડિગ્રી થશે 50 ડિગ્રી અને અગાઉના લેક્ચરોની અંદર આપણે વ્યસ્ત ત્રિકોણમિતીય ગુણોત્તરોના નિત્ય સમૂહ વ્યસ્ત ત્રિકોણમિતીય ગુણોત્તરોના નિત્ય સમૂહ જોઈ ચૂક્યા છીએ તો એ નિત્ય સમૂહ યાદ કરીએ તો એક કે સાઈન થીટા અને કોસેક થીટા એક બીજાના વ્યસ્ત ત્રિકોણમિતીય ગુણોત્તર છે તો એમનો ગુણાકાર 1 થશે cos અને sec થીટા બંને એક બીજાના વ્યસ્ત ત્રિકોણમિતીય ગુણોત્તર હોવાથી એમનો ગુણાકાર 1 થશે તેવી જ રીતે tan થીટા અને cot થીટા પણ એક બીજાના વ્યસ્ત ત્રિકોણમિતીય ગુણોત્તર હોવાથી એમનો ગુણાકાર 1 થશે તો અહીં જોઈએ તો tan 50 ડિગ્રી અને cot 50 ડિગ્રી થીટા સમાન છે અને tan cot એ બીજાના વ્યસ્ત ત્રિકોણમિતિ ગુણોત્તર છે તો એનો ગુણાકાર શું થશે 1 થશે તો આ રીતે આપણે કોટી કોણના ત્રિકોણમિતીય ગુણોત્તરોના આ નિત્ય સમૂહને આધારે આ ટાઈપના પ્રશ્નોનું સોલ્યુશન આપણે મેળવી શકીએ ચલો આજના લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીશું આવતા લેક્ચરની અંદર આપણે આ જ સૂત્રોના આધારે એક્સરસાઇઝ 8.3